हेलो फ्रेंड्स, निकीस किचन में आप सबनु स्वागत छे। आजे हूँ एक नवी रेसिपी लेने आई छु जे एकदम सिंपल छे। जे आपणे सवारनी शुरुआत में ज आपणने ए वस्तु जोईती होय ए छे चा। चा बनावानी परफेक्ट रीत, जो प्रॉपर चा मळशे तो पूरो दिवस सारो रहेशे। तो कोईने कन्फ्यूजन होय के मारे बे जणनी के त्रण जणनी चा बनावी छे पण मने वारे वारे चाखवी पड़े कि प्रॉपर बनी छे के नहीं, तो ए माटे हुं प्रॉपर माप हुं तमने आपी दईश। तो तमे 10 जणनी बनावशो 20 जणनी बनावशो क्यारे कोई प्रॉब्लम नहीं थाय अने परफेक्ट टेस्ट रहेशे। जे तमे 2 नी बनावशो के 20 नी बनावशो सेम टेस्ट रहेशे। तो आपणे स्टार्ट करीशुं। हाफ कप एक जन माटे हाफ कप, बीजो हाफ कप बे जन माटे नी अने त्रण जन माटे त्रण हाफ कप पानी लईशुं। एनी साथे आपणे नाखी दईशुं, मैं आ स्पून मेजरमेंट माटे लीधी छे, जे तमने एक कप चा माटे चा आपणे हाफ टेबल स्पून लईशुं, બે કપ માટે બીજી હા, અને મેં આ માપની લીધેલી છે એટલે હું બધી એડ કરી દઉં છું। 1.5 ટેબલ સ્પૂન ચા રહેશે। સેમ એવી રીતે સુગર ખાંડ માટે બી પૂરી સ્પૂન લેવાની છે હાફ ને। 1, 2 અને 3 એટલે આપણે જે લીધું એ 1.5 કપ પાણી લીધું છે મેં। આ સ્પૂન થી મેં 3 ચમચી ખાંડ લીધેલી છે અને 1.5 ચમચી ચા લીધેલી છે પરફેક્ટ માપ સાથે। હું દૂધ બી એડ કરી દઈશ, તો એના માટે મારે 1/2 કપ એટલે 1 કપ ચા માટે મારે 1/4 કપ દૂધ લેવાનું છે, જે પરફેક્ટ માપ છે। તમે ગમે ત્યારે આવી રીતે કરશો તો તમારે ક્યારે બી ચેક કરવું નહીં પડે। 1/4 કપ દૂધ લીધેલું છે મેજરમેન્ટમાં। સેમ આ બીજા કપ માટે સેમ વસ્તુ ફોલો કરવાની અને આ 3rd કપ ચા મેં બધું એડ કરી દીધું છે ચામાં, એટલે આપણે શું કરીશું થોડો ફાસ્ટ ગેસ રાખીશું તો થોડો ઉભરો આવી જશે, તો પ્રોપર સેટ થઈ જશે, બધી વસ્તુ મિક્સ થઈ જશે। પછી આપણે એને ફ્લેમને સ્લો કરી દઈશું, પછી ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ચા પ્રોપર રીતે ઉકળી રહી છે। બસ હવે 2 મિનિટ રાખીશું આપણે અને આપણે એને ગાળી લઈશું પ્રોપર રીતે। આપણી ચા રેડી છે, તમે કોઈ બી કપનું માપ લઈ શકો। ફ્રેન્ડ્સ, તમને અમારી ચાની ઇઝી રેસીપી કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો અને શેર લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।